नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान एमां चेप्टर नंबर 8 कुदरती संसाधनों। आ चेप्टर में आपणे संसाधनोना उपयोगो, संसाधनना प्रकार, संसाधनोनुं आयोजन अने संरक्षण, जमीन निर्माणनी प्रक्रिया, पछी जमीनना प्रकार, जमीन धोवाण अटकाववाना उपायो, भूमि संरक्षण अने भूमि संरक्षणना उपायो, आ उपरना पॉइंट विषे अभ्यास करीशुं। एमां जोई प्रश्न नंबर 1, संसाधन एटले शुं? संसाधनोना उपयोगो जणावो। तो पहेलुं तो संसाधन एटले के जे वस्तु पर मानवी आश्रित एटले के आधारित होय, के जेनाथी मानवीनी जरूरियातो पूरी थती होय अने मानवी पासे तेनो उपभोग करवानी शारीरिक के बौद्धिक क्षमता होय। अर्थात के कोई पण वस्तु मानवीनी जरूरियातो पूरी करवा उपयोगमां लेवाय त्यारे ते संसाधन बनी जाय छे। आ थई आपणी संसाधननी व्याख्या। एना पछी तो के संसाधनना उपयोगो, तो के संसाधनो मानवीने अनेक रीते उपयोगी छे। मानव जीवनना दरेक तबके संसाधनो एक या बीजी रीते उपयोगी बने छे। खेत प्रवृत्तिथी औद्योगिक प्रवृत्तिओ प्रत्यक्ष एटले के सीधी रीते के परोक्ष रीते कुदरती संसाधनों पर आधारित छे। संसाधनोना पछी उपयोगो नीचे प्रमाणे एटले के त्रण रीते संसाधन उपयोगी बने छे। एमां जोई पहेलुं तो के संसाधन खोराक तरीके, तो के मानवीनी खोराकनी जरूरियात विविध संसाधनों द्वारा पूर्ण थाय छे। एमां तो के वनस्पतिजन्य फळो, कृषिलक्षी विविध खाद्य पाको, पालतू प्राणीओना दूध अने दूधनी बनावटो, मांस, जलाशयोमांथी मळता माछला अने अन्य जलचर प्राणीओ, मधमाखीઓએ બનાવેલું મધ વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે। એટલે કે ખોરાક આપણને સંસાધન તરીકે ઉપયોગી થાય છે। બીજો ઉપયોગ તો કે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે, તો કે જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, पालतू प्राणीओ द्वारा मळता दूध, मांस, ऊन अने चामडा तेमज खनिज अयस्को वगैरे उत्पादनो अने उद्योगोमां काचा मालना स्त्रोत तरीके उपयोगमां लेवाय छे। एटले के काचा मालमांथी आपणे तैयार मालनुं रूपांतर करवी, एटले काचा मालनो स्त्रोत आपणने संसाधन तरीके उपयोगी बने छे। આમાં આપણને પ્રાણીઓ દ્વારા મળતા દૂધ માંથી આપણને ખોરાક તરીકે પણ દર્શાવ્યું અને કાચા માલના સ્ત્રોત તરીકે, કારણ કે પ્રાણીઓમાંથી જે દૂધ મળે આપણને એ આપણે એમાંથી અન્ય વિવિધ વાનગીઓ આપણે બનાવી શકવી, એટલે કે દૂધનો આપણે કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકવી છવી। પછી ત્રીજો ઉપયોગ સંસાધન શક્તિ સંસાધન તરીકે, તો કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ। આ ઉપરાંત સૌર ઊર્જા, પવન ઊર્જા, ભરતી ઊર્જા, ભૂતાપીય ઊર્જા, બાયોગેસ અને જળ ઊર્જા વગેરે પણ શક્તિ સંસાધનો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। આ થયો આપણો ત્રીજો ઉપયોગ સંસાધન શક્તિ સંસાધન તરીકે। અહીંયા આપણો પહેલો સવાલ પૂરો।
એના પછી પ્રશ્ન નંબર બે, સંસાધનોના પ્રકાર જણાવો. તો કે સંસાધનને ત્રણ પ્રકારે વર્ગીકૃત એટલે કે ત્રણ પ્રકાર પાડવામાં આવે છે. પહેલું માલિકીના આધારે સંસાધન, બીજું વિતરણ ક્ષેત્રના આધારે સંસાધન, અને ત્રીજું પુનઃપ્રાપ્યતાને આધારે. એમાં જોવી પહેલું માલિકીના આધારે, તો માલિકીના આધારે એમાં પહેલું વ્યક્તિગત સંસાધન. તો કે વ્યક્તિગત એટલે કે કોઈ વ્યક્તિ કે પરિવારની શું હોય, માલિકી હોય. દાખલા તરીકે જમીન, મકાન, આ કેમાં ગણાય? તો કે વ્યક્તિ સંસાધનમાં. પછી બીજું રાષ્ટ્રીય સંસાધન, તો કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ એટલે રાષ્ટ્રીય સંસાધન. દાખલા તરીકે લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે. પછી ત્રીજું સંસાધન માલિકીના આધારે વૈશ્વિક સંસાધન, તો કે સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ શેમાં થતો હોય, તો કે માનવીના કલ્યાણમાં થતો હોય, એ કેવું સંસાધન કહેવાય? તો કે વૈશ્વિક સંસાધન. ઉદાહરણ તરીકે, તો કે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. એના પછી બીજો પ્રકાર આપણો વિતરણ ક્ષેત્રના આધારે, એમાં પહેલું તો કે સર્વસુલભ સંસાધન, કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, એ શું છે? આપણા સર્વસુલભ સંસાધનો. દાખલા તરીકે ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે વાયુઓ. એના પછી બીજું સામાન્ય સુલભ સંસાધનો, કે આપણને સામાન્ય રીતે મળે તેવા સંસાધનો, એટલે શું કહેવાય? સામાન્ય સુલભ સંસાધન. ઉદાહરણ તરીકે ભૂમિ એટલે કે જમીન, જળ અને ગોચર વગેરે. પછી ત્રીજું વિરલ સંસાધન, કે જેના પ્રાપ્તિસ્થાનો કેવા હોય આપણા માટે? મર્યાદિત, એટલે કે જેના પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો, એટલે કેવા સંસાધન? વિરલ સંસાધન કહેવાય. ઉદાહરણ તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો. પછી ચોથું એકલ સંસાધન. એકલ એટલે કે ગમે તે એક જ જગ્યાએ, એટલે કે એક અથવા બે જગ્યાએ પ્રાપ્ત થતું હોય એવું સંસાધન, એટલે કે વિશ્વમાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા હોય તેવા ખનિજો. ઉદાહરણ તરીકે ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર આપણને ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે, એટલે એ સંસાધન આપણા માટે કેવું કહેવાય? એકલ સંસાધન. એના પછી ત્રીજો પ્રકાર પુનઃપ્રાપ્યતાને આધારે, એમાં જોવી તો કે જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પ્રવૃત્તિ કરે છે, અર્થાત કે અખૂટ હોય, તેને નવીનીકરણીય અથવા પુનઃપ્રાપ્ય સંસાધનો કહે છે. દાખલા તરીકે ઝાડપાન, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ વગેરે નવીનીકરણીય સંસાધનો છે, કે જે કુદરતી સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, અર્થાત તેને ફરી બનાવી શકાતા નથી, કે તેનું નજીકના ભવિષ્યમાં પુનઃનિર્માણ કરી શકાતું નથી, તેને અનવીનીકરણીય અથવા પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહે છે. દાખલા તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે અનવીનીકરણીય સંસાધનો છે. એટલે કે પુનઃપ્રાપ્ય એટલે કે એકવાર ઉપયોગ કર્યા પછી પણ આપણે બીજી વાર એ આપણે માટે પ્રાપ્ય બને, કે તેનો ફરીવાર ઉપયોગ કરી શકીએ, એ કેવા કહેવાય? પુનઃપ્રાપ્ય. અને તો કે પુનઃ અપ્રાપ્ય એટલે કે એકવાર વપરાયા પછી તેનો બીજી વાર એટલે કે પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, એ સંસાધનો કેવા કહેવાય? પુનઃ અપ્રાપ્ય. આ થયો આપણો ત્રીજો પ્રકાર
અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પૂરો. એના પછી જો આવી પ્રશ્ન નંબર 3, તો કે સંસાધનોનું સંરક્ષણ એટલે શું, સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે. તો પહેલાં જોઈએ એમાં સંરક્ષણ એટલે કે કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને સંરક્ષણ કહે છે, એટલે કે કુદરતી સંસાધનોનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવામાં આવે તો તેને શું કહેવાય, સંરક્ષણ કહે છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો કેવા છે, તો કે મર્યાદિત. એના પછી તો કે છેલ્લા 100 વર્ષોમાં માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે, પરંતુ અસાધારણ વસ્તી વિસ્ફોટને કારણે સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. એટલે કે વસ્તી વૃદ્ધિ થવાને કારણે જે કુદરતી સંસાધનો છે એનો વપરાશ મોટા એટલે કે વિપુલ પ્રમાણમાં વધ્યો છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં ખૂબ જ માઠા એટલે કે ખરાબ પરિણામો ભોગવવા પડશે. આથી આપણી ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે. એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું જરૂરી બન્યું છે. એટલે કે જો કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં નહીં આવે તો નજીકના જ ભવિષ્યમાં સંસાધનો પૂરા થઈ જશે, એટલે કે એ સંસાધનોનો આપણે ફરી પછી ઉપયોગ કરી શકીશું નહીં. એના પછીનો પોઈન્ટ તો કે સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે છે, કે સંસાધનોની અછત સર્જાઈ હોવાથી સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે. એના પછી વર્તમાન સમયમાં સંસાધનોનો આડેધડ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. જો સંસાધનોનો આ અવિવેકભર્યો વપરાશ ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવનધોરણ જાળવી રાખવું દુષ્કર એટલે કે ખૂબ જ અઘરું બની જશે. આથી સંસાધનોનું સંરક્ષણ અને તેના પુનઃ ઉપયોગ અંગે ગંભીરતાથી આયોજન કરવું અનિવાર્ય બન્યું છે. આ થયો આપણું સંસાધનોનો સંરક્ષણ અને એનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે. એટલે કે પ્રશ્ન નંબર 3 પૂરો. બસ અસ્તુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.